આપણા શાસ્ત્રોમાં નહવાનો એક અલગ જ મહિમા આપેલ છે દિવસની શરૂઆત જ આપને ત્યાં નહવાથી થતી હોય છે જો સ્નાન ન કરવામાં આવે તો આપણે ત્યાં એ માણસને અપવિત્ર પણ કહેવાય છે નાહ્યા બાદ પણ અમુક કાર્ય ન કરવા એ કહેવામાં આવ્યું છે પણ મોટાભાગે આપણે એ કામ જાણે અજાણે કરતા જ રહીએ છીએ અને આ કારણથી આપણા જીવનમાં દરિદ્રતા અશાંતિ અને દુઃખ જોવા મળતા હોય છે મોટાભાગે સ્ત્રીએ ઘરની લક્ષ્મી હોય છે પણ તે જો આ ભૂલ કરે તો આપના ઘરમાં સુખ ક્યારેય આવતું નથી કેમ કે ઘરની લક્ષ્મી જો ભૂલ કરે તો બહારની લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશે નહીં તો આજ આપણે જોઈએ કે પુરુષે અને સ્ત્રીએ નાહ્યા બાદ કેવી ભૂલ કરવી જોઈ નહીં એક નાહ્યા બાદ આપને એ ભૂલ કરીએ છીએ કે આપણે ડોલમાં પાણી ભરેલું રાખીને ત્યાંને ત્યાં જ છોડી દઈને બાથરૂમની બહાર નીકળી જતા હોઈએ છીએ જો તમે ભરેલું પાણી રાખો તો એમ કહેવાય છે કે તેનાથી આયુષ્ય ઘટે છે અને જો તમે નાહ્યા બાદ ડોલ ઉલટી કરો તો તેનાથી આપણને ધનહાનિ થાય છે બે માટે જો શક્ય હોય તો શાવરથી નહાવતો સારું પણ જો શાવર ના હોય તો તમે જેટલું જરૂર હોય એટલું જ પાણી લઈને નહા તેનાથી આરોગ્ય ધન અને દ્રવ્યમાં વૃદ્ધિ થશે ત્રણ નાહ્યા બાદ આપને બીજી ભૂલ એ કરીએ છીએ કે આપના ભીના કપડાં ત્યાં જ છોડી દઈએ છીએ પણ એમના કરવું જોઈએ તેનાથી દર્ભાગ્ય આવે છે

પાંચ ઘણી સ્ત્રીઓ નાહ્યા બાદ તરત જ સિંદૂર લગાવે છે તો આ એક મોટી ભૂલ છે સવારે વહેલા નાતી વખતે સ્ત્રીઓનું પેટ ખાલી હોય છે તો તે ખાલી પેટે નાહ્યા બાદ તરત જ સિંદૂર ના લગાવવું પહેલાં કોઈ વસ્તુ ખાઈ લેવી કહેવાય છે કે ખાલી પેટે ક્યારે સિંદૂર ના લગાવવું કેમ કે તેનાથી પતિની ઉંમર ઓછી થાય છે માટે દરેક બહેનો મોટાભાગે આ ભૂલ કરતી હોય છે જો કંઈ ખવાય એવી પરિસ્થિતિ ના હોય તો કમસે કમ પાણી તો પીવું જ તેનાથી પતિનું આરોગ્ય સારું રહે છે છ બાથરૂમમાં નાહ્યા બાદ ક્યારે નખ ના કાપવા જોઈએ તેનાથી લક્ષ્મીજી નારાજ થાય છે જો નખ કાપવા જ હોય તો અન્ય જગ્યાએ જઈને કાપવા જોઈએ સાત નાહ્યા બાદ તરત જ અગ્નિનો સ્પર્શ ના કરવો મતલબ કે નાહ્યા બાદ તરત જ ચૂલો કે ગેસ ના જાળવવો તે પહેલાં તમારે મોંમાં કોઈ ડ્રાય ફ્રુટ્સ કે બીજી કોઈ વસ્તુ ખાવું કે ચા કે દૂધ પીવું પછી જ ચૂલો જલાવવો ગામડામાં તો આ પરંપરા હજુ શરૂ છે પણ શહેરોમાં લગભગ આ ભૂલાઈ ગયું છે હવે આઠ નાહ્યા બાદ શૃંગાર પણ ના કરવો તે પહેલાં પણ કંઈક ખાઈ લેવું નહીં તો તે શૃંગાર તમારા આયુષ્ય પર અસર કરે છે અને ત્યારબાદ તે તમારા લક્ષ્મીજીને નારાજ કરે છે નવ પુરુષો ભીના ટોવેલ લપેટીને અને સ્ત્રીઓ માથા પર ભીના ટોવેલ લપેટીને પૂજા કરતા હોય છે તો આ ભૂલ ક્યારેય ના કરવી ભગવાન પાસે સ્વચ્છ થઈને જ જવું અને પૂજા કરવી દસ તો આ ખાસ કાર્ય હતા જે નાહ્યા બાદ તરત ના કરવા જોઈએ જો આમ થાય તો ગરીબી અને ધનહાનિ થાય છે અને ઉપરથી આયુષ્ય પણ ઓછું થાય છે મિત્રો અમારો વીડિયો તમને ગમ્યો હોય તો વીડિયોને લાઇક કરી દેજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ